તમને કેટલી ખાંસી આવે છે, દિવસ અને દિવસે તમારી તબિયત બગડતી જાય છે. તમે ડોક્ટરને બતાવી કેમ નથી આવતા? કિંજલ, મારી પાસે રૂપિયા નથી, ક્યાંથી હું હોસ્પિટલે જઉં અને ડોક્ટરને બતાવું? તમે કહેતા હોય તો હું બાજુવાળા ગૌરી કાકી પાસેથી ઉછીના રૂપિયા લઈ આવું, પછી આપણે પાછા આપી દઈશું. ના કિંજલ, ના, આપણે આગળ પણ એમની પાસેથી બે વખત પૈસા લીધા છે. અરે, હજી ભાડું પણ ભરવાનું બાકી છે. આપણે, મારે હવે એમને શરમમાં નથી મૂકવા. તો પછી તમે આમને આમ ક્યાં સુધી બીમાર પડ્યા રહેશો? આવી રીતે તો તમારી તબિયત વધારે ને વધારે બગડતી જશે. કિંજલ, તું ચિંતા ના કરીશ, મને કંઈ નહીં થાય, બધું સારું થઈ જશે. Thank you.
શ્રેયા, તું કેમ સ્કૂલેથી પાછી આવી? મમ્મી, મેં એક બેનનું પર્સ ચોરી કર્યું છે, જેમાં બધા બહુ રૂપિયા છે. ચોરી કરી છે? શ્રેયા, તે શું કર્યું તને ભાન છે? આવી રીતે કોઈનું પર્સ ચૂંટવીને લવાય? મમ્મી, પપ્પા કેટલા દિવસથી બીમાર છે, એમની દવા કરાવવા માટે આપણી પાસે રૂપિયા નથી, એટલે મેં ચોરી કરી. અરે મૂર્ખ, આ તે શું કર્યું તને ખબર પડે છે? ચોરી કરવો એટલે અપરાધ કર્યો કહેવાય. તને કોણે કીધું આવું કરવાનું? નથી કરવી મારે તારી કોઈ દવા, ભલે હું મરી જાઉં ચાલશે, પણ ચોરીના પૈસે મારે દવા નથી કરવી. જા અત્યારે ને અત્યારે બહાર જા, એ બેનને શોધ ને એમનું પર્સ એમને પાછું આપી દે, અને જ્યાં સુધી એ પર્સ પાછું ના આપે ને ત્યાં સુધી ઘરમાં પગ ના મૂકતી. જા અત્યારે જ જા. કેવી સજા આપી રહ્યા છો તમે? કદાચ એ બેન ના પણ મળે. ગમે ત્યાંથી શોધી લાવે, એ બેનને એમનું પર્સ પાછું આપી દે, અને જ્યાં સુધી પર્સ પાછું ના આપે ને ત્યાં સુધી હું તને ઘરમાં ઘૂસવા નહીં દઉં. જાવ પડાય છે અત્યારે ને અત્યારે. હા બેટા. અહીંયા એક આંટી ઊભા હતા, એમનું પર્સ શોધતા હતા. ના, હમણાં તો કોઈ આંટી ઊભા ન હતા, પણ શું થયું? હવે હું એ આંટીને ક્યાં શોધું? કિંજલબેન, આ 3 મહિનાનું ભાડું ચડી ગયું છે, તમને દેવાની ખબર નથી પડતી? શેઠ, તમને ખબર છે ને, મારા ઘરવાળા હમણાં બહુ બીમાર રહે છે, નોકરી ધંધો બધું બંધ થઈ ગયું છે. અત્યારે અમારી પરિસ્થિતિ એમને દવા લાવવાના પૈસા માટેની પણ નથી. થોડા દિવસ થંભી જાઓ શેઠ, હું કંઈક કામ શોધી લઈશ, અને એમાંથી જે પૈસા આવશે એનું ધીમે ધીમે હું તમારું ભાડું ચૂકતે કરી દઈશ. અરે તમારો પતિ બીમાર રહેશે તો એ તમારો પ્રોબ્લેમ છે, મારો છોડો છે, અને મેં આ કેવું મકાન તમને ફર્નિચરવાળું ભાડે આપ્યું છે, જે બીજાને આપ્યું હોત ને તેનું 8-10 હજાર ભાડું આવે, અને તમને મેં માણસાઈ જોઈ અને 3 હજારમાં આપ્યું, તો તમે માણસાઈ જોઈને આવું કર્યું અને તમે એનો બદલો આ રીતે આપો છો? 3 હજાર ભાડું નથી ભરી શકતા? શેઠ, અમારા ઉપર દયા કરો, અત્યારે અમારી પરિસ્થિતિ બહુ કફોડી આવીને ઊભી રહી છે. અરે હું જો તમારી જેવા લોકો ઉપર દયા કરું ને તો કાલ મારે બીજા પાસે દયાની ભીખ માગવી પડે, એટલે મારે છે ને 2 દિવસમાં ભાડું જોઈએ, આ 3 મહિનાનું જે સડી ગયું છે ને એ. અને તમારી જેવા લોકોને છે ને કમાવું નથી હોતું, બસ હાથ જોડીને માફ કોક પૈસા કરી દે, હાથે કરીને હું કામ ગરીબ થાવ છો, અને બસ વધારે કહીએ એટલે પીલુડા પાડવાના, એટલે ઓલો સામો માણસ માફ કરી દે,
પણ હું જો એમ માફ કરવા બેહું ને તો કાલે મારે કટોરો લઈને ભીખ માંગવાનો વારો આવે. એટલે હું તમને કહું છું, તમારો પતિ બીમાર હોય કે જે હોય, નોકરી છૂટી હોય કે ન છૂટી હોય, મેં કાંઈ એવું નહોતું કીધું કે તમે નોકરી નહીં કરો તો ભાડું નહીં લઉં. એટલે જ્યારે મકાન ભાડે રાખીએ ને ત્યારે પહેલાં બધો વિચાર કરી લેવો જોઈએ કે ભાડું આપણે ટાઈમે દેવું પડે. એટલે બે દિવસમાં જ પૈસા મારે જોશે, નકર મકાન ખાલી કરાવીશ. બરાબર? કેવી હાલત થઈ ગઈ છે આપી? ભાડા ભરવાના પૈસા નથી, દવાખાને જવાના પૈસા નથી. શું કરીશું? આપણું કિસ્મત અત્યારે આપણો સાથ છોડી દીધો છે. કઈ વાંધો નહીં, આજે કેટલા દિવસ થઈ ગયા, મારી દીકરી ઘરે પાછી નથી આવી. શું જરૂર હતી તમારે એને આટલી આકરી સજા આપવાની? અરે મને એમ હતું કે પર્સ લઈને જશે ને રસ્તામાં પેલા બેન મળી જશે ને પર્સ આપીને પાછી આવશે. પણ મને શું ખબર હતી કે બેન નહીં મળે અને આટલા દિવસ બહાર રહેશે. હું તો આખું શહેર ગોતી વળી, પણ મારી દીકરીનો ક્યાંય પતો નથી. શું ખબર મારી દીકરી ક્યાં હશે ને શું કરતી હશે. હું પણ એક તો આવી બીમારીમાં ઘેરે ગયો છું, બાકી મારી છોકરીને ખોરવા માટે આખું શહેર ફંફોડી નાખ્યું હોત. પણ કિંજલ, તું ચિંતા ના કરીશ, ભગવાન આપણે સૌ સારાવાના કરશે, આપણને આપણી દીકરી જરૂરથી પાછી મળશે. આજકાલ કરતા કરતા 8-8 દિવસ થઈ ગયા, પણ એ બેનનો પતો જ નથી મળતો. હું ક્યાં શોધું હવે એમને? જ્યાં સુધી હું એ બેનને એમનું પર્સ પાછું નહીં આપી દઉં ને ત્યાં સુધી મારા પપ્પા મને ઘરમાં પગ નહીં મૂકવા દે. હવે તો ભૂખ પણ બહુ લાગી છે, માંગી માંગી અને ખાઉં છું, પણ તોય કોઈ કંઈ જ ખાવાનું આપતું નથી. એકાદ હોટલ પાસે જાઉં, જો કોઈને દયા આવે ને ખાવાનું આપી દે તો સારું. નિશા, આ છોકરી કોણ છે અને તું એને ક્યાંથી લઈ આવી છે? મમ્મી, વાત એમ છે, હું જ્યારે ઓફિસથી આવતી હતી ને ત્યારે આ છોકરી રસ્તા પર ચાલતી આવતી હશે અને મારી કાર સાથે અથડાઈ અચાનક અને બેહોશ થઈ ગઈ. તો મને બહુ જ ચિંતા થઈ, પછી મને અહીંયા લઈને આવી. પણ નિશા, આ છોકરી તો કોઈ સારા ઘરની લાગે છે. હા બા, ખબર નહીં કોણ હશે આ. હવે કઈક ભાનમાં આવે ને તો પછી ખબર પડે. તમે કોણ છો દીદી? બેટા,
મારું નામ નિશા છે. તું રસ્તા ઉપર જતી હતી ને ત્યારે મારી કાર સાથે અથડાઈ ગઈ હતી, એટલે હું તને અહીંયા મારા ઘરે લઈ આવી. તને થોડું જો કપાળ પર વાગ્યું છે ને એટલે, પણ ચિંતા ના કરતી હો. ધીરે બેટા. છોકરીને એના પપ્પાએ કેટલી આકરી સજા કરી છે. અરે, આટલી અમથી નાની છોકરીને આટલી મોટી સજા અપાતી હોય? બેટા, એક કામ કર, તું છે ને મને તારા ઘરનું એડ્રેસ આપ, હું તને તારા ઘરે મૂકી આવું. ચાલ. ના દીદી, જ્યાં સુધી એ પર્સ હું પેલા બહેનને નહીં આપું ને ત્યાં સુધી હું મારા ઘરે નહીં જઉં. હા બેટા. મને છે ને કાંઈ સમજાતું નથી. કેમ, શું થયું બેટા? બા, આ છોકરીને એમ તો બધું યાદ છે, પણ એને એ જ યાદ નથી કે એ જેનું બેગ લઈ ગઈ હતી ને એ હું જ છું પોતે. એ મારી પાસેથી જ બેગ લઈ ગઈ હતી. બેટા, એ વાત કરતી હતી ને કે મેં એક બેનનું પર્સ ચોરી લીધું, ત્યારે જ મને ખ્યાલ ગયો કે એ તને જોવે છે, છતાંય એ કેમ નથી કહેતી કે મેં આમનું પર્સ ચોર્યું હતું. અને ત્યારે જ મેં નક્કી કરી લીધેલું કે હા, આનો એક્સિડન્ટ થયો છે ને અને એને માથામાં વાગ્યું છે ને, એટલે એને કદાચ કંઈ જ યાદ નથી. પણ કંઈ નહીં બેટા, આટલી બધી તકલીફમાં છે, આટલું બધું વાગ્યું છે, એના પપ્પા પણ તકલીફમાં, એટલે આપણે એને યાદ જ નથી કરાવવું કે એ પર્સ તારું હતું. પણ બા, યાદ કરાવ્યા વગર પછી આગળ કંઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? નહીં થાય બેટા, હું બધું સંભાળી લઈશ. તો અત્યારે આપણે કરવું છે શું? એને એના ઘરે મૂકવા ચાવી છે કે પછી, કેમ કે એને એડ્રેસ કહે તો આપણે કંઈક કરીએ ને, એમને એમ તો કઈ રીતના કરીએ? બેટા, એને પ્રેમથી પહેલાં ખવડાવીએ પીવડાવીએ, એનામાં થોડીક શક્તિ આવે, અને પછી આપણે એને ધીમે રહીને એનું એડ્રેસ પૂછીએ. જો એ એડ્રેસ ન કહી શકે ને તો એને તું એમ કહેજે કે ચાલ હું તને બહાર થોડુંક ફરવા લઈ જાઉં, એટલે તને ગમશે, એમ કરીને તું એને બહાર કાઢીશ ને તો એને એનું ઘર યાદ આવી જશે. સારું બા, આપણે આવું જ કરશું. ચાલ. બેટા, બેટા શું વિચારે છે અને આ હાથમાં પર્સ લઈને કેમ બેઠી છે? હું એ વિચારું છું કે આ પર્સે જ મારી જિંદગી બદલી નાખી છે. આ પર્સે જ મને મારા મા બાપથી દૂર કર્યા છે. કોણ જાણે મેં જે બહેનનું પર્સ જૂટવી લીધું હતું એ ક્યારે મળશે મને, ક્યારે હું એમને એમનું પર્સ આપીશ પાછું, અને ક્યારે હું મારા મા બાપને ફરીથી મળીશ. બેટા, આજકાલ કરતા ઘટનાને 2 વર્ષ વીતી ગયા છે અને તને પણ યાદ નથી આવતું કે તારા ઘરના ક્યાં રહે છે. બેટા, હવે તો તારા મમ્મી પપ્પા પણ આ ઘટનાને ભૂલી ગયા હશે. અને બેટા, તારા મમ્મી પપ્પા 2 વર્ષથી કેટલા દુઃખી થતા હશે તને ખોઈને. એમણે તને શોધવાનો કેટલો પ્રયત્ન કર્યો હશે. બેટા, તું ચિંતા નહીં કર,
તારે એ તો ધીમે ધીમે યાદ કરવું જ પડશે કે તારું ઘર ક્યાં છે. આ પર્સને ભૂલી જા. પણ તારું ઘર ક્યાં છે? તું કયા એરિયામાં રહેતી હતી? તારા મમ્મી પપ્પા ક્યાં હતા? ધીમે ધીમે યાદ કરને બેટા, યાદ આવી જાય ને એટલે નિશા તને તારા મમ્મી પપ્પા પાસે મૂકી આવે. રડવાથી તો કાંઈ નથી થવાનું, અને આ પર્સને જોઈને હવે કાંઈ નથી થવાનું. અને બેટા, હવે આ પર્સ મૂકી દે. હા બેટા, આ પર્સને તું ભૂલી જા. અમસ્તાઈ, એક મહિના પછી મારા લગ્ન છે. મારા ગયા પછી તને કોણ સંભાળશે? મમ્મી પણ એકલા થઈ જશે, પછી તારું શું થશે? અને નિશા, તું પેલા ઘરમાં કામવાળા બેનની કંઈક વાત કરતી હતી, એનું શું થયું? હા મમ્મી, મેમને આજ બપોરે જ બોલાવી લીધા છે. જોઈએ શું કહે છે, કેવું કામ કરે છે, તો નક્કી કરીને એને જ રાખી દઈએ, એટલે તમારે ટેન્શન ઓછું. હા બેટા, અમે તારા લગ્ન માટે કેટલા બધા કામ હોય, ઘરના કામ કરું તો બહારના કામ કોણ પતાવશે? એટલે કામવાળા બેન આવી જાય ને તો આપણને થોડીક રાહત રહી. કોઈ છે? લાગે છે પેલા કામવાળા બેન આવી ગયા છે. જા. હા બેન, તમે કોણ? પેલા કામ પર આવવાના હતા એ જ છો તમે? હા બેન, હું કામવાળી જ છું. મને પેલા રમાબેને મને અહીંયા મોકલી છે. સારું ચાલો. મમ્મી! આ તો મારી દીકરી શ્રેયા છે. શ્રેયા, આ તો મારી દીકરી છે. બેટા, તું ક્યાં જતી રહી હતી અને અહીંયા કેવી રીતે? બેન, આ તમારી દીકરી છે? હા બા, આ મારી જ દીકરી છે. એના પપ્પાએ ચોરીના આરોપસર એને ઘરની બહાર કાઢી મૂકી હતી. મમ્મી, પપ્પાને હવે કેમ છે? એમને સારું તો થઈ ગયું ને? બેટા, તારા પપ્પાને સારું થઈ ગયું છે, પણ એમને તને સજા આપ્યા પછી એ બહુ જ પસ્તાવો કરે છે, અને હવે તારી રાહ જોવે છે. મમ્મી, ચાલ તું મને અત્યારે જ પપ્પા પાસે લઈ જા, મને પપ્પાને મળવું છે. હા હા બેટા, આપણે હમણાં જ ઘરે જઈએ. નિશાબેન, હું કાલથી તમારા ઘરે કામે આવીશ. આજે હું મારી દીકરીને ઘરે લઈ જાઉં છું. હા બેન, કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. એક મિનિટ મમ્મી. શ્રેયા, આ પર્સ હજી તારી પાસે છે? હા મમ્મી, જ્યાં સુધી હું આ પર્સ પેલા બેનને નહીં આપું ને ત્યાં સુધી મને ચેન નહીં મળે. બેન, આનો જ્યારે એક્સિડન્ટ થયો ને ત્યારે એને માથામાં બહુ વાગ્યું હતું, અને અમે એને ઘરે લઈ આવ્યા, એની સારવાર કરી, પણ એની યાદદાસ્ત ભૂલી ગઈ હતી એટલે એને હજી પણ યાદ નથી. આ પર્સ મારી દીકરી નિશાનું છે. તમે આટલા દિવસથી મને કહ્યું પણ નહીં કે આ પર્સ તમારું છે. બેટા, એટલા માટે નહીં કીધું કે તને માથામાં વાગ્યું હતું ને, તને બહુ દુખતું હતું ને, એટલે અમે તને હેરાન કરવા નહોતા માંગતા. ચાલ બેટા, હવે આપણા ઘરે જઈએ. હા મમ્મી, ચાલ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. આના પપ્પાનું ધ્યાન રાખજો, અને કાલે બંને પાછા અહીંયા આવજો. આવીશ ને બેટા મારા ઘરે? હા. મારો દીકરો સાચવીને જજો. હા.